वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। स्वामी आजे महापूजा करवा गया छे, थोड़ा लेट आवेम हता, ते मैसेज आव्यो कथा करजो, तो आपणे हरिचरितामृत सागर ग्रंथनु पूर छठ्ठू गई काले कथा आपणे तरंग सातनी सांभळी हती। आजे पूर छठ्ठू तरंग आठ, भगवान श्री हरि नागड़कामा बिराजमान छे। सुंदर मजानो संतोने भक्तोने उद्देशीने उपदेश आपे छे। नागड़कामा पुण्य ने पापनी वात करी थी। आजे पण हजी महाराज त्यां रोकाया छे, सुरा बापूनो प्रेम छे, एवी स्थितिवाळा एवी समजणवाळा भक्त जाणी दिल खोलीन भगवान वात करे छे। आ तरंगनुं मुख्य हेडिंग छे कुमति सुमतिनुं विवरण करता श्री हरिए कुमतिनी हीनता कही। आ तरंगनो मुख्य हार्द छे सुमति अने कुमतिना लक्षणों। सुमति केवी रीतनी आवे छे, केवी रीतनी कढ़ाई छे, कुमति अने सुमति केम आवे छे, अने सुमति जावानुं पण कारण शुं छे, कुमतिनुं फळ शुं छे अने सुमतिनुं फळ शुं छे, एनो सुंदर मजानो उपदेश अहीं महाराजे खूब छणावटथी वात आखा ज तरंगनी अंदर करी छे। आपणे पहेला एनुं वाचन करीए। स्वामीनारायण हरे। શ્રી હરિને આત્મીય જનોના ઉપર ઘણું હેત છે, ત્યારે જે આવી વાત કરી શકે હો, આ બહુ મુખ્ય વાત છે। આત્મીય હોય ને એને દિલ ખોલીને વાત કરે, રોકટોક કરે, ભૂલ બતાવે, કડવા બે શબ્દો કેવા ઘટે તો વિના સંકોચે કે બે ધડક પડે, કે આને ખોટું લાગશે એવી બીક એને ના હોય। ક્યાં કદાચ સત્સંગમાંથી આગો પાછો જશે, ક્યાં આને અપમાન જેવું લાગશે, આત્મીયતા એનું નામ છે। આત્મીયતાનો બહુ ઊંચો શબ્દ છે આત્મીય, આત્મા। આપણા દેહ જો ને, દેહને વિશે આપણને આત્મબુદ્ધિ છે તો દેહ આપણી પાસે કેટલું બધું કરાવે છે, તો એ દેહનો આપણને અભાવ નથી આવતો। કેટલો બધો દગો દે ગમે ત્યારે ગમે તેમ પડી જાય, ગમે ત્યારે ગમે તે કંઈક થઈ જાય, ગમે એટલો હાંચવો તોય અંતે પાછો ટાઈમે કામ ન આપે, છતાંય પણ આપણને દેહ ઉપરથી પ્રીતિ મળતી કે હવે દેહ બહુ માંદો રહ્યો, હવે કાંઈ એના માટે કરો, આફડો એની જાતે હાજો થઈ જાય, એમ થાય ફરી વાર બીમાર પડે તો પાછી એની પાછળ ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે ને। અભાવ ના આવે, મનનો અભાવ આવે, દેહનો
અભાવ ના આવે ઇન્દ્રિય અંતકરણનો, સારું જ લાગે. દેહમાં અહમ બુદ્ધિ થઈ ગઈ છે, મમત્વ બુદ્ધિ થઈ ગઈ છે, મારો છે. કોક આમ સહેજ આમ કરે ને તો આપણે આમ થઈ જઈએ, કેમ મને મારે છે, તને ક્યાં દેહને મારે છે. તો માથું આપણે આંખમાં સહેજ કંઈક નાની ઝીણી વસ્તુ આમ નજીક આવે ને પડવા જાય તો તરત શું થઈ જાય, આંખ બંધ થઈ જાય, કેમ ગળામાંથી સહેજ જાય, પેલા અન્નડીમાં સહેજ જ પાણીનું એક ટીપું પડે તો શું થાય, સરસ દુર્દ્રસ શરૂ થઈ જાય, સેટ ટાંચણી વાગે ભત્તરી પાનસી બાંસી બધું ઠેકાણે પડી જાય. સેજ કંઈક પ્રોબ્લેમ થાય, ગરમી થાય તો પ્રોબ્લેમ, ઠંડી પડે તો પ્રોબ્લેમ, પલળી જઈએ તો પ્રોબ્લેમ, કોરા રહીએ તો પ્રોબ્લેમ, કંઈ પણ શરીરને થોડુંક થાય એટલે તરત આપણે બેચેન થઈ જઈએ છીએ. કારણ આત્મબુદ્ધિ છે એટલે મારાપણાની ભાવના છે. વાસ્તવિક એ છે નહીં, છતાંય એમ જેને ભગવાનના ભક્તો પ્રત્યે આત્મબુદ્ધિ થઈ હોય તો એની રાત દિવસ એને ખેવના ચિંતા થાય. જેને જેની પ્રત્યે આત્મબુદ્ધિ હોય એની એને ચિંતા હોય કે આ સત્સંગમાંથી આગળ પાછા ન થઈ જાય, કુસંગે કરી ન થઈ જાય, કે મનના ખરાબ કુવિચાર થકી એ ન થઈ જાય, કંઈક એવો પ્રસંગ બને ને કંઈક એવી વાતો સાંભળે, કંઈક એવો સંગ થઈ જાય, એનાથી આઘો ન વહી જાય, એટલે એને આત્મબુદ્ધિ છે ને, ચિંતા છે. એટલે મહારાજે કીધું શ્રી હરિને આત્મીય જનો ઉપર ઘણું હેત છે, અને હેતના કારણે એને કડવી વાત કે ને તો પણ એને ગમે. માં છે ને કડવી દવા દીકરાને પાઈને ધબો મારીને પાઈને તો એ છોકરો દોડીને પાછો થોડી વાર રડે, પાછો દોડીને માના ખોળામાં જ આવે. કારણ કે દીકરાને માં પ્રત્યે અને માને દીકરા પ્રત્યે આત્મીયતા છે. એવી આત્મીયતા શ્રી હરિ પ્રત્યે થઈ જાય, સાચા સદગુરુ પ્રત્યે થઈ જાય, સંતોને ભક્તોમાં થઈ જાય તો એની બધી વાત એને સારી લાગે. ભક્તો ઉપર અતિ આત્મીયતાના કારણે જો ભગવાન તેથી ફરીને વાત કરવા લાગ્યા. ગઈકાલે શાની વાત કરી? પાપની પુણ્યની વાત કરી. નહીતર એમને ઘેરે આવ્યા હોય, એના ગામમાં આવ્યા હોય તો મોટે ભાગે આપણે શું કરીએ, એના વખાણ જ કરીએ. ભગત તમે તો બહુ એકાંતિક હો, તો તમારું તો બહુ સમર્પણ, તમારી સેવાની વાત ન થાય. નહીતર તમે જો તમારી ભાવના ન હોય તો અમે અહીં હોય? તમારો કેટલો પ્રેમ છે, તમને સંતો પ્રત્યે કેટલો ભાવ છે, તમે કેટલા બધા, બસ એ જ વાત હોય. હો ના, એવું નથી કે ભાઈ એ વાત ન કરવી. જેના જેવા ગુણ હોય એવા તો શ્રી હરિ પણ કહે છે, સંતો પણ કહે છે, ન કહેવું નહીં, કેવું જોઈએ. પણ સમયે જ્યારે એમ થાય કે હવે આને બીજો રોગ લાગુ પડ્યો છે, કંઈક થોડો સત્સંગમાંથી પાછો પડી ગયો છે. બે દિવસ પહેલાં કથામાં વાત આવી હતી શિવલાલ શેઠની, સેજ પેલું થયું શનિવારે જ મને લાગે સ્વામી વાત કરી હતી ને, કે 25 વર્ષ સુધી જેનું સમર્પણ સત્સંગ હેત પ્રીત કથા વાર્તાનું અંગ અને સ્થિતિ એટલી ઊંચી, અને 2 વર્ષમાં થોડોક પાછો પડ્યો ત્યાં સ્વામી શું કીધું, તારા જીવ સામું જોઈએ છીએ તો અડધો અડધો સત્સંગ થઈ ગયો છે. 27 વર્ષે મારા સ્વામી શિવલાલ શેઠ ધામમાં આવી ગયા, અને જો એ સ્વામીએ ટોક્યા ન હોત, કીધું ન હોત, તો જાત ક્યાં આગળ જાત, એનું ડેસ્ટિનેશન પહોંચત. એ તો જો સંતોને એના પ્રત્યે આત્મીયતા હતી, અને સેજ પણ થોડુંક લાગે, પણ એમ માની લે આ તો મને કે છે, લો વાહે પડી ગયા છે, લો એકની એક વાત બધાય કરે છે, તો નુકસાન કોનું. એટલે મહારાજને જો આત્મીયતા છે, ફરી એકની પાપ પુણ્યની વાત કરી, આજે જો સુમતિ કુમતીની વાત કરે છે. મહારાજ કહે છે જે મનુષ્ય કુમતિ દેખાતો હોય તેના ગુણોને સાક્ષાત સ્પષ્ટ રીતે કહેવા લાગ્યા. જે મનુષ્ય કુમતિ
દેખાતો હોય તેના ગુણોને સાક્ષાત સ્પષ્ટ રીતે મહારાજ કહેવા લાગ્યા. શું કહે છે મહારાજ? જે મનુષ્ય કુમતિ હોય તેના મનમાં પોતાના ગુણોનું મિથ્યા અભિમાન હોય, આ કુમતિનું પહેલામાં પહેલું લક્ષણ. બેડમાં બેડ આદત, શું? પોતાના ગુણો જ દેખાય એટલે સમજવાનું કોણે પ્રવેશ કર્યો છે? કુમતિ. હું જ સારો, કંઈક ભૂલ પડે તો એ તો આણે કર્યું, બાકી હું તો ડાયો જ છું, મને તો ખબર જ હતી. શું? મને તો પોતાના ગુણોનું માન, પોતાના ગુણોનું જ અભિમાન, અને એ પાછું મિથ્યા. આમ તો જો કે સાચો સત્સંગી અને સાચો સંત હોય ને એ તો ક્યારેય પણ સ્વલાઘા ના કરે. સ્વલાઘા એટલે પોતાના વખાણ, જાતે ના કરે. આ બીજા કરે તો સમજ્યા, અને તોય શરમાય, તોય નીચું જોઈ જાય કે ભાઈ આ યોગ્ય નથી, બરાબર નથી. કારણ કે એને તર સતત પોતાના દોષોનું જ દર્શન થતું હોય, પોતાને નાનો જ માનતા હોય. જે ઊંચી સ્થિતિએ પહોંચ્યા હોય ને, હું તો કાંઈ નથી, હું તો કાંઈ નથી. કારણ કે એને દ્રષ્ટિ ભગવાન અને મોટા પુરુષ પાસે જ હોય. એ કાંઈ જે કાંઈ દેખાય છે ને, જે કાંઈ આ ગાન કરે છે ને, બધું એનું છે, આપણું કાંઈ નથી. એની પાસે નહોતા, એના યોગમાં નહોતા ત્યારે આપણે કેવા હતા? ગુણવાળાને આ દ્રષ્ટિ હોય. અને જો સેજ પણ અભિમાની પુરુષ હોય ને, એ તરત ઓપોઝિટ ઉપાડે. તમે કંઈક કહો ને, ના ના એમ નહીં, તો આમ ના ના એવું નહીં, એ તરત જ, કારણ કે એને પોતાના ગુણોનું અભિમાન છે. કુમતિ આવી ગઈ એનામાં. હવે કુમતિનું જો પરિણામ શું આવે છે, જો પહેલામાં પેલું મનુષ્ય કુમતિ હોય એના મનમાં પોતાના ગુણોનું મિથ્યા અભિમાન હોય છે. અભિમાન એક પ્રકારનો ચાંડાળ છે. કોણ છે? અને જેમાં એ જો વ્યક્તિ જીવને ચાંડાળનો કીધો. શું? કોને ચાંડાળ કીધો? અભિમાન નામના દોષને ચાંડાળ કીધો. અને જેમાં પ્રવેશ કરે એને કેવો કરે? ચાંડાળ જ કરે. પછી ચાંડાળમાં એમાં હું ફેર્યો? એ જ અભિમાન રૂપ થઈ ગયો. એટલે કે છે અભિમાન એક પ્રકારનો ચાંડાળ છે. કેટલી મોટી ગાળ છે, કેટલો મોટો દોષ છે. ત્યાં સુધી નીચે હાવ ધરાશાયી થઈ ગયો તો એ પણ પોતાને માને શું? હું જ સર્વશ્રેષ્ઠ છું, આઈ એમ સમથિંગ. એના જેવો કોઈ નીચો નથી. જે બધાને નીચા માને છે એ જ પોતે નીચો છે, જે બધાને ઊંચા માને છે એ પોતે જ ઊંચો છે. પોતાથી બીજાને જે શ્રેષ્ઠ માને છે એ સ્વયં શ્રેષ્ઠ છે. બહુ સીધી વાત છે. એટલે મહારાજ કે અભિમાન ગમે પછી ગમે એ પ્રકારનું અભિમાન હોય, માત્ર પૈસાનું, ધન દોલતનું, શક્તિનું, બુદ્ધિનું એ જ અભિમાન હોય એવું નહીં, હો રૂપનું એ જ અભિમાન હોય એવું નહીં. હો સત્સંગમાં હોય તો પાછું સત્સંગના પેલા ગુણો હોય ને એનું અભિમાન હોય. પાછું ભક્તિનું હોય, તપનું, જ્ઞાનનું હોય, વૈરાગ્યનું પણ અભિમાન હોય, પછી અટંટ થઈ જાય. કેવો થઈ જાય? બરોબરિયાપણું આવી જાય. શું આવી જાય? હું કંઈ હું કરું છું, મેં કર્યું છે. તો આ છે ચાંડાળ વૃત્તિ. કઈ છે? ચાંડાળ વૃત્તિ. જેના મનમાં ચંડાળનો એટલે કે અભિમાનનો નિવાસ હોય તેમાં શુભ જ્ઞાન ક્યારેય રહે નહીં. એ પાત્ર ફોડી નાખે અને ફૂટલા પાત્રમાં જે નાખો એ બધું ઢોળાઈ જાય. જેનામાં અભિમાન એટલે કે આ ચાંડાળનો પ્રવેશ થાય, અભિમાનને ચાંડાળ કીધો. બધો એક દોષ આવે તો સમગ્ર દોષનો એમાં નિવાસ થાય છે. એવો એક દોષ વચનામૃતમાં મહારાજ કે કયો? દેહાભિમાન. કયો? દેહાભિમાન. એમાં બધા દોષ માત્ર આવી ગયા. દેહાભિમાન એટલે આ બધા એમાં અભિમાન આવી ગયો. જે કંઈ કહેવાય ને બીજા ત્રીજા અભિમાનો જેટલા પ્રકારના એ બધા એમાં આવી ગયા, જે જે વસ્તુના, જે જે ગુણોના. તો કે છે જ્ઞાન એમાં ક્યારેય ટકે નહીં. એક તો એમ તમે વાત કરતા હો ને આમાં માથું હલાવે. બરાબર છે, બરાબર છે,
બરાબર છે, કલાક પછી પૂછો બરાબર છે, તો કે હા બરાબર છે, બોલો જી, તો કે ટકે જ નહીં શું. અને પેલો જે નિરાભિમાની હોય ને, નિર્માની હોય ને, દાસભાવ હોય ને, તો એ કઈ દ્રષ્ટિથી કથા સાંભળે છે ખબર? અમારા માટે વાત છે, અમારા માટે વાત છે, અમારા માટે વાત છે. એને આખી કથા પછી કહી દો ને તો આખી મોઢે હોય. પછી એમ કે હા મારા માટે આટલી આટલી વાત આવી હતી. પોતા માટે જ્યારે વાત આવે ને ક્યારેય માણસ ભૂલે નહીં. તમે જોજો, એ ધારે તો એમને યાદ રહે. એમ એમ કોઈ વસ્તુ હોય, પદાર્થ, દુનિયામાં કંઈક ચીજ એને મેળવવી હોય કે આ મારે લેવી છે, તમે જોજો સપનામાંથી જાગી જાય. પોતાની માને ને, જે વસ્તુ પોતાની માને ને એને કોઈ અડે તો? તમે જો પોતાની માને ને કે એક બહાર જવાનું થાય ને તો તરત સૌથી પહેલાં એ થેલામ મૂકે, બેગમાં એ મૂકે. કોની છે? ચશ્મા મારા, ભૂલે કોઈ દી. પેન્ટ કપડાં મારા, ભૂલે કોઈ દી. એક બ્રશ જેવી વસ્તુ હોય ને, એક ચપ્પલ જેવી વસ્તુ હોય ને, મારી હોય તો ભૂલે કેમ? એમ જે વાત સત્સંગમાં સારી આવતી હોય એને એમ ધારે કે આ મારા માટે છે, તો એ વાત ઈદમ ધીરે ધીરે મંડે થવા. આ મારા માટે છે, આ મારા માટે છે, આ મારા માટે છે. એ જ્ઞાન ટકે, કારણ અભિમાન નથી. કોઈ પણ વસ્તુ નાનો બાળક કંઈક એમ કે તો તરત કે ના મારી ભૂલ છે, આ ખરેખર જો હાવ પોઝિટિવ જ વસ્તુ પોતા ઉપર જ લઈ લે. કંઈ દોષ હોય ને તો પોતા ઉપર જ લઈ લે, બીજા ઉપર ના નાખે. આ સુમતિનો બહુ શ્રેષ્ઠ પ્રકાર છે. જેની સદમતી હોય ને હંમેશા પોઝિટિવ, મારા માટે છે, આ મારા માટે છે. નેગેટિવ એ કુમતીનું લક્ષણ. આ તો એના માટે છે, આના માટે છે. એટલે એને યાદ જ ન રહે. જ્ઞાન ટકે નહીં મહારાજ કે, શું કે છે? જ્ઞાન એનામાં ટકે નહીં, રે નહીં. ઘણી વખત તો યાદશક્તિ ઘણો કે સ્વામી કાંઈ યાદ, મારી યાદશક્તિ નથી બરાબર, યાદ નથી રહેતું. પછી તમે પૂછો કે તમે દાદાનું નામ, તો કે ફલાણાભાઈ. એના દાદાનું નામ, તો કે ફલાણાભાઈ. પણ દાદા તો કીધું ન વહી ગયા, તોય નામ યાદ છે. ગામ ઇન્ડિયામાં, અહીં કેટલા દિવસ થયા તમે અમેરિકા આવ્યા? તો કે 20 વર્ષ થઈ ગયા. પછી ત્યાં બધું કેમ છે? બધા હગાવાલા? તો કે બધા મળ્યા છો? કેટલા વર્ષે મળ્યા? 15 વર્ષે. 20 વર્ષ થઈ ગયા નથી મળ્યા. પણ ન્યા જાઓ તો આ છગનભાઈ, આ મગનભાઈ, આ ફલાણા ડોશી, આ ફલાણાભાઈ, આ ફલાણાબેન, આ ફલાણી શેરી, અહીંયા અહીંયા બધું. આમ તમે જુઓ ને આમ વિડીયો કેમ ચાલતો હોય એમ કહી દે બધું. ના બોલે, બધું યાદ હોય એમને, બધું યાદ રાખે. કોઈ કે કંઈક ભૂલ કરી હોય ને કેટલા દિવસ વર્ષો પહેલાંની, એ પછી સામે આવે એટલે તરત, હા એ પેલો આમ કર્યું હતું ને, એનું યાદ રાખે બધું. પોતે ભાઈ 25 ભૂલો કરી હોય એ કંઈ યાદ ન હોય એને. કહેવાનો અર્થ, અહંકારી પુરુષ છે, જ્ઞાન એને ટકે નહીં. સમજે? યાદ તો રે. જ્ઞાન કયું ના ટકે? બીજું બધું યાદ હોય, આખી દુનિયાભરનું યાદ હોય. યાદ શક્તિ ન હોય એવું ન હોય. પણ ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, સદગુણોનું જ્ઞાન, ભગવાનના ચરિત્રોનું જ્ઞાન, કંઈક તત્વજ્ઞાનનું, હે આવું જે દિવ્ય જ્ઞાન છે ને, સદગુરુ સંતોની વાણીનું જ્ઞાન, એને યાદ ન રહે. બાકી બધું યાદ રહે. શું 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 પ્રોબ્લેમ હોય? અભિમાન રૂપી મોટો પ્રોબ્લેમ હોય. એનામાં જ્ઞાન ટકે નહીં, જ્ઞાન નીકળી જાય. ફૂટલું વાસણ છે. કેવું ફૂટલું છે? અહંકાર માણસને તોડી નાખે, અહંકાર માણસને ખોખલો કરી નાખે, અહંકાર માણસને છિદ્રવાળો કરી નાખે. એ જ્ઞાન બધું શ્રવી જાય, ટકે નહીં. જોયું? જો એ જે અહંકાર આવે એટલે શું થાય? જો અસૂયા, અભાવ, મત્સર, અટંટપણું, અનમ્રતા. આની અરે કેવી રીતનું બોલાય સંતો સાથે, આપણાથી મોટા વડીલો એની સાથે કેમ બોલાય, એને વાણીનું જ્ઞાન ન હોય, નમ્રતા ન હોય એનામાં. હા, છાતી કાઢીને જ આમ ઊભો ઊભો જ આમ હૈ 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 એમ કરતો હોય. શું કરતો હોય? હૈ 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 હૈ, આમ નમ્રતાથી ના કરતો હોય. હાજી હાજી એ શબ્દ ન હોય એનામાં. હાજી સોરી એવો શબ્દ ન હોય. હું વોટ વોટ વાય વોટ વાય વોટ એમ જ હોય.
કારણ કે એનામાં નમ્રતા હોય નહીં, યટંટ થઈ જાય. એ બધાય દોષો અસૂયા, અસૂયા એટલે શું? ગુણોમાં પણ દોષ દેખાય એમનામાં સૂયા. કોકના ગુણો હોય ને સારા, હા બરાબર છે, એ તો આમ છે ને, એટલે ઠીક છે, કરે છે મારા ભાઈ, સારું કરે છે, ભક્તિ કરે છે, કથા કરે છે, એના નામના માટે કરે છે, લોકોને ખેંચવા માટે કરે છે, સારા ભક્તો દોડી દોડીને સેવા કરતા હોય દેખાડવા માટે કરે છે, તિલક ચાંદલો ભભકાદાર કરતા હોય, ઠીક મારા ભાઈ કેવાના ભગત છે. શું લે, અરે પણ કર્યો છે તો ગુણ લે, તે તો કાંઈ નથી કર્યો, હાવ તાંબા જેવું ખબર, એનો એને કોઈ પણ સારી ક્રિયાની જોવે એટલે એમાં એને દોષ કાઢે. શું દોષ કાઢે? કંઈક સેવા કરે ને કોઈક ધનની, મારા ભાઈ ક્યાંકથી બે નંબરમાંથી લાવીને દે, હવે એમાં હું લે, બે નંબરમાં ક્યાં તું ન્યા કેમેરો લઈને પાછળ ફરે, એ ક્યાંથી લાવ્યો તને ખબર છે? એ તો આમ કોકને છેતરીને આમ બધું. યાત્રા કરવા જાય તો ઠીક છે મારા ભાઈ, અત્યારે તો બધું યાત્રા તો મારા ભાઈ બસ રખડવા જવાનું, હું બધી યાત્રા બાત્રા બધું ઠીક છે, ઓળખું હું એને, ઓળખું હું કે હારા ગુણો હોય એનામાં તો એ શું દોષ જ દેખાય નહીં. આનામ અસૂયા, કંઈક સારું કામ કરે ને તો હમું, ઘણી વખત એનું નામ થાય કાંઈક એના વખાણ થાય એ સહન ન કરી શકે. એ મત્સર, શું મત્સર છે ને કે નહીં, હવે એ તો વચ્ચે છે નહીં, બે જણા છે, પેલો આના વખાણ કરે છે, આ એના વખાણ કરે છે, એને બેને લે છે, દે છે કંઈક વસ્તુ, તમે એને દો, એ તમને કંઈક દે, અરસપરસ લેણ દેણ કરે, એમાં આવડો ઠાલો ઠાલો બળે, એના શું કહેવાય? બસ કાર્યાણી છઠ્ઠામાં મત્સર અતિ ઝીણો છે. કેવો છે? અતિ ઝીણો. મચ્છર તો ઝીણું જ હોય ને આમ, પણ ડંખ મારે ત્યારે ડેન્ગ્યુ કરી નાખ્યો, આ ડેન્ગ્યુ કરતાં ખતરનાક મચ્છર છે, આ મચ્છર ડેન્ગ્યુ કરતાં ખતરનાક છે. એટલે એ તમને ચાંડાળ કરતાં હલકો કરી નાખે, સમજ્યા? એટલે કે છે અસૂયા, અભાવ, એનો અભાવ જ આવે એમને, કારણ કે પેલો ચાંડાળ અંદર ઘર કરીને બેઠો છે ને, અહંકારી દુર્યોધન કંસ રાવણ, બાકી એનામાં જો બધું હતું, શક્તિ હતી, અને એ પાછો જ્ઞાની હતો, દુર્યોધન કંઈ જેવો તેવો નહોતો. એને એને મોટા મોટાએ કીધું કે ભાઈ આ નથી રસ્તો હારો સમજાય એવો, તો એને શું કીધું ખબર છે? દુર્યોધન, જાનામી ધર્મમ અધર્મમ ચ, શું કીધું? હું ધર્મ શું છે એને જાણું છું, અધર્મ શું છે એને જાણું છું, ન્યાય શું છે એ જાણું છું, અન્યાય શું છે એ જાણું છું, છતાંય ધર્મને ગ્રહણ નથી કરી શકતો અને અધર્મ હું છોડી નથી શકતો, જાણું છું બધું શું સાચું છે, હું કરું છું ખોટું છે મને ખબર છે, આ ખોટું જ છે, જાણતો તો એ ત્યારે જ લખ્યો શ્લોક મહાભારતમાં, જાનામી ધર્મમ અધર્મમ, બેઉ જાણું છું છતાંય છોડી નથી શકતો. કારણ કોણે પ્રવેશ કર્યો છે? પેલા ચાંડાળે અંદર અહંકાર, અહંકાર પછી અટંટ એવો થયો કે ભગવાનની હામો થયો, બોલો, પોતાથી મોટા ભાઈઓ હતા એના હામો થયો, ઘરમાં ઘરમાં ડખો કર્યો, બોલો, અભિમાની ના પોતે શાંત રહી શકે અને ના બીજાને પણ શાંત રહેવા દે. અસૂયા, અભાવ, મત્સર, અટંટ પણ આ બધા દોષો એનામાં આવે, એના મનમાં મોહ રહે. મોહ એટલે હું સાચામાં ખોટું દેખાય ને ખોટામાં સાચું દેખાય, એમના મોહ. સર્પ પડ્યો છે પણ દોરડું દેખાય, અને ઘણી વખત દોરડું જ પડ્યું છે પણ એને સર્પ લાગે, આના મોહ. સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એનું નામ મોહ છે. મારું પણ અહમ ને મમત્વ એ મોહ છે, વાસ્તવિક આપણું કાંઈ. પણ આ બધું શું કોણ કરાવે? હા, એ અભિમાન કરાવે. અભિમાન છે ને એ પહેલાંથી જ કુમતીનો પ્રારંભ ત્યાંથી થાય. અભિમાન આવે એટલે કુમતી આખા પરિવારે સહિત એમાં પ્રવેશ કરે. થોડી બાબતમાં મોટું વેર બાંધી બેસે અભિમાની. શું કરે કુમતી પુરુષ? શું કરે?
એ જ કુમતી. કઈ કુમતી? અભિમાન એ જ કુમતી, અહંકાર એ જ કુમતી. શું કરે? વાત વાતમાં વેર બાંધે. નાની એવી વાત હોય, તમે એનું સારું કહો ને તોય એને પ્રોબ્લેમ. એટલે મારા ખોટા, બસ મારી પાસે કંઈક સ્વાર્થ છે એટલે મારા વખાણ કરે છે. શું? કંઈક મારી પાસે જોતું હોય છે, મારી પાસે કંઈક કરાવવું છે એટલે મારા વખાણ કરે છે. લો, એને સારી વાત કરો. તમે ભગત બહુ ડાયા, તમે બહુ સ્વામી, બહુ સરસ, બહુ સારું કામ કર્યું. તો હા, લાગે છે કંઈક લાગે. લો, તો એમાં એ દેખાય. હવે સારું કે તોય પ્રોબ્લેમ થાય, તો ભૂંડું કે તો શું થાય? જોયું, આવી ગયા ને ઠેકાણે. મેં કંઈ એને કીધું જો એ બધું કહે છે ને આપણું, આપણી ભૂલ બતાવે તોય પ્રોબ્લેમ, વખાણ કરે તોય પ્રોબ્લેમ. એને વાત વાતમાં શું બંધાય? વેર બંધાય, એની સાથે વેર બંધાય. ગુરુજી હમણાં સભામાં નહોતું કીધું, વડોદરાની હમણાં 10-15 દિવસ પહેલાં વડોદરાની સભામાં ગુરુજી કે મારા લોહીમાં નહીં, મારા ગુરુએ ક્યારેય મને એવા સંસ્કાર નથી આપ્યા, ક્યારેય મને એવો સંકલ્પ નથી થયો કે કોઈએ મારી સાથે વેર બાંધ્યું ને મેં બદલો એનો વેરથી વાળ્યો હોય, કોઈએ મારું બુરું કર્યું હોય અને કોઈએ મારું કંઈ પણ નિંદા ટીકા કંઈ કર્યું હોય અને મેં એની એને એનો સામનો કર્યો હોય, કે મેં એને જવાબ દીધો હોય, કે મેં એને કંઈક એને માટે એના એના હું વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરી હોય, એવું કોઈ દી મારા સપનામાં કે મારા ક્યારેય મારા લોહીમાં જ નથી. એ બોલો, આ મોટા પુરુષ. અને જેવા મોટા પુરુષને જાણ્યા હોય, એને સેવ્યા હોય, એના જેવા ગુણ આવ્યા હોય, એનામાં તો સુમતિ હોય અને એને ક્યારે કોઈ સાથે વેર ન બંધાય, અજાત શત્રુ. દાદા ગુરુનું લક્ષણ હતું એ. મોટા મોટા સદગુરુ સંતો વડતાલના એમ કહેતા કે આ નંદ સ્વામી તો અજાત શત્રુ છે, જેનો કોઈ શત્રુ જ નહીં. હા, બીજા ઘણા એને શત્રુ માને, પણ એ કોઈને શત્રુ માને નહીં. તમે જોવો, કારણ કે જેમાં અભિમાન શૂન્ય છે, કોઈ ગુણનું બીજું તો નહીં, બીજું તો કાંઈ છે જ નહીં, પણ કોઈ મોટા સદગુણનું પણ એને અભિમાન નહીં. તમે જો, પણ જેનામાં પ્રવેશ કરે એને તરત નાની નાની બાબતમાં, થોડી બાબતોમાં મોટું વેર બાંધે છે. કુમતી મનુષ્યને બીજાની કીર્તિ સારી લાગે નહીં. જેનામાં કુમતી હોય એ કોઈકની કોઈક પ્રગતિને પંથે જાય ને, કંઈક સારું કામ કરી શ્રેષ્ઠ આમ લોકો જાજા માનવા માંડે, લોકો એને જાજા પૂજવા માંડે, બોલાવે, બધા એની પાસે બેસે, એના કોઈ વખાણ કરે, એના કોઈ યશ ગાય, તો કુમતી જેનામાં હોય ને એને ગમે નહીં. તમે જોજો, નથી ગમતું એને તો સમજવાનું કે કુમતીએ પ્રવેશ કર્યો, ગમે છે. આહા, એનામાં એવા ગુણો છે, કે છે, દિલથી બધા માને છે, સમજવાનું. જો એ રાજી થાય છે તો સુમતિ છે, નથી ગમતું તો કુમતિ છે. ઘણી વખત તો અમુકમાં ગુણ ના હોય તોય પણ એના વખાણ કરે, તોય રાજી થાય. જેનામાં ગુણ હોય એને તો રાજી થાય જ. પહેલામાં તો ગુણ છે, એની કીર્તિ ગવાય છે, છતાંય પણ એ રાજી નથી થતો. સમજવાનું કે કુમતિ છે. કુમતી મનુષ્યને બીજાની કીર્તિ સારી લાગે નહીં, પારકી અપકીર્તિ સાંભળવામાં ઉત્સાહિત રહે. શું સાંભળવામાં? બીજાની, પોતાની નહીં. પોતાનું કંઈક જો કોક વાંકું બોલે ને, તારી જાતના શું સમજે, તારા મનમાં વાંહે પડી જાય પછી એની, હો તારો વારો કાઢી નાખું. લાગ ગોતે, શું ગાતે? ચાન્સ ગોતે, લાગ ગોતે, લાગ આવવા દો. મારું આમ બોલ્યો તો નહીં, હા હવે જોઈ લો એને, એમ કે. અને પેલો યાકુમતી છે, હો આકુમતી છે, પણ શું કરે એ પાછો? પારકી અપકીર્તિ સાંભળવામાં ઉત્સાહિત રહે, બીજાના કોઈ નિંદા ટીકા. જો આ કુમતી, આ ઘણી વખત આ બહારની કોઈ વાત નથી, હો આપણી જ વાત છે, આપણે સાંભળનારા છીએ, આપણી જ વાત છે. આપણને કોકની નિંદા ટીકા કરતું હોય ને સાંભળવાનું ગમે, એટલા ટકા આપણામાં કુમતી છે. કોકની જો નિંદા ટીકા, એ સારો હોય કે નરસો, હાલો ભાઈ જે હોય તો, એ આપણે નહીં જોવાનું કે એ તો ખરાબ જ છે, હવે એની વાત કરવામાં શું વાંધો. પણ ઈચ્છા ગમે છે તમને, હા સારું થયું. આજે ઘણી વખત ભગવાનની કથા સાંભળતા હોઈએ એમાં જેટલી પ્રીતિ ના હોય, અને કોક જો હલકી વાત કરે, નિંદા ટીકા કરે,
કોકના કંઈક અવગુણની વાત કરે તો તરત સાંભળવાનું મન થાય તો એટલી કુમતી જાણવી, ભલે પૂરી નહીં હોય, સમજ્યા, 50%, 25%, 5% ખરી. નિંદા ટીકા એટલે અપકીર્તિ, પારકી અપકીર્તિ સાંભળવામાં કુમતીવાળાને ઉત્સાહ હોય છે. આવા બધા દોષો કુમતીમાં હોય છે. આ તો આપણે આપણા જીવનું દર્શન, આપણા હૃદયનું દર્શન, આપણે પોતાનું દર્શન કરવાની વાત છે. અને જે તેનો સંપર્ક રાખે તેને પણ પોતાના જેવી જ કુમતી બુદ્ધિ આપે. જેવો સંગ એવો બીજો, એની એનો સંગ કરે એટલે એને બધું આ જ બધું આપે. કોઈ મનુષ્યમાં સારા શુભ ગુણ હોય તો તેને દેખીને કુમતી માણસ બીજા લોકોની પાસે જઈને તે સુમતિના સારા ગુણોમાં દોષ બતાવવા લાગે છે. શુભ ગુણ સારા કોઈનામાં ગુણ હોય તો એને દેખીને કુમતીવાળો માણસ હોય ને એ બીજા પાસે જઈને, હવે પેલો તો પૂછતોય નથી કે ભાઈ તું મને કે એના વિશે, એ પહેલાં ન્યા જાય, સાંભળ્યું? હમણાં જો બહુ નામ થાય છે, ના બહુ નામ બોલાય છે, હમણાં બહુ પ્રચાર પ્રસાર થાય છે એનો. હા, પણ એ કાંઈ એ બધું ઠીક છે મારા ભાઈ, દેખાવનું હું બધું જાણું સાચું શું છે, એમ કરીને મમરો મૂકે અને પછી એની નિંદા ટીકા શરૂ કરે. કારણ કે પહેલાંની પ્રગતિ એ જોઈ શકતો નથી. ઈર્ષાથી બળે છે, આગળ જાય છે, ઉન્નતિ કરે છે, સારું કામ કરે છે, લોકો ઉપર પરોપકાર કરે છે, પણ આ શું સમજે? બીજો માણસને ગુણ હોય એની પાસે, જેને એનો ગુણ એની પાસે જઈને એના વિશે શું કરે છે? દોષો બતાવવા લાગે. આ બધા એક કુમતી પુરુષના લક્ષણ છે. કુમતી મનુષ્ય કદાચ ભણીને પંડિત થાય. લ્યો, કોઈને છોડ્યા નથી હો. કુમતી એટલે અભણ હોય, અજ્ઞાની હોય, અંગૂઠા છાપ હોય એમાં જ કુમતી હોય એવું નથી કે આને કંઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, આને કંઈ સાંભળ્યું નથી, કંઈ સારું વાંચ્યું નથી, પછી એમાં સદમતી ક્યાંથી આવે, એવું નથી. કુમતી મનુષ્ય કદાચ ભણીને પંડિત થાય તો પણ તેની બુદ્ધિ સ્વચ્છ થતી નથી. તોય પણ એમાં કુમતી તો હોય જ. ભણેલો હોય, વિદ્વાન હોય, પંડિત હોય, પાછો જેની પાસે ભણેલો હોય એનું જ ભૂંડું કરે, એવું પણ થાય. કારણ કે એને એમ લાગે કે આ મારી પ્રગતિ રૂંધે છે, આ મને આગળ લઈ જવામાં મને અવરોધરૂપ છે, એમ માને. શું માને? કે આ આ ઝાડનો છાંયણે મારો ગ્રોવ નથી થતો કે શું કરે? પણ એને ખબર નથી એમાં તારી સેફ્ટી છે. નદી કે, નદી એમ કે આ કિનારાની મારે જરૂર નથી, આ મને બાંધી રાખે છે. કિનારાને તોડી નદી બહાર નીકળે તો શું થાય? બોલો, નદી નદી રે, દરિયે પોગે, હમાઈ જાય ન્યાન ન્યાન, સાગરને મળી શકે? ઝાડ હોય એમ કે આ જમીન છે એ મને પકડી રાખે છે, મને હલવા નથી દેતું, કે આગું પાછું થવા નથી દેતું, આ જગ્યા, આ જમીન જ ખોટી ખરાબ, એમ કરીને ઉખડી જાય બહાર. કોઈ મને ઉખેડ નાખો ને એમ કે એવું કોઈ ઉખેડ નાખે, ભાઈ હું ગમે ને હરી શકું ફરી શકું. એને મૂર્ખ્યાને એટલી ખબર નથી કે આ જમીન છે એ જ મારું જીવન છે, એ છે તો જ હું લીલું છું, ફળવાળું છું, છાયણાવાળું છું, ઘટાદાર છું. પછી જેવું ઉખડે ખૂકાય, અગ્નિમાં નાખીને, ચૂલામાં નાખીને બાળી નાખે, કટકા કરી નાખે લોકો, ખૂકાને રહેવા દે. ઇન્ડિયામાં તો વળી પાટડા બનાવીને દિવાલમાં કે છતમાં કે કંઈક મકાનમાં નાખે, બરાબર. અહીં તો શું કરે? મશીનમાં કચ્છડ ઘાણ સીધું જ મશીન, લીલે લીલું જ મૂળિયેથી ઉખડું, પછી શું કરે? લોટ કરી નાખે લોટ, કારણ કે જમીનમાંથી ઉખડ્યું, છૂટું પડ્યું. એમ જો મોટા પુરુષથી છૂટું પડી જાય, મન છૂટું પડી જાય, પછી એની દશા શું થાય? વાત બહુ સાચી છે. કુમતી મનુષ્ય કદાચ ભણીને પંડિત થાય તો પણ તેની બુદ્ધિ, અંતે કહે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરી. પ્રકૃતિ કઈ? આ ચાંડાળ પ્રકૃતિ, અભિમાની પ્રકૃતિ, વિદ્યાનો અહંકાર. પણ એને ખબર નથી વિદ્યા એકદી કાંઈ નહોતી, આ તો ક્યાંથી આવી એ ભૂલી જાય પાછો. શું પેલું લાયકાત ન હોય ને, એનામાં પચાવવાની આવડત ન હોય ને? વિદ્યા તો બધી હોય, કંઠસ બધી ભાષાને જાણે,
બધા શ્લોકો ને તમે જો આમ ચર્ચા કરે ને તર્ક વિતર્ક કરે ને, બલભલાને પાછા પાડી દે, સ્વભાવ જીતે મોટો શાસ્ત્રાર્થ કરે, એવું ઊંડું 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 ઉતરીને એટલું સમજાવે, ડીપમાં સમજાવે, આમ 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 આમ, આપણું તો આમ ક્યાં લઈ જાય છે આપણને, આ ક્યાં લઈ જાય છે, તમે ગોટાળે ચડી જાઓ ઘણી વખત તો. પણ પછી એકાંતમાં બેહો ને ત્યારે ખબર પડે, આમ બધાની વચ્ચે આખું જુદું હોય, એકાંતમાં તમે બેહીને સામે બેહીને એકલા બેહો ને ત્યારે આખી વાત જુદી હોય. અહંકાર શું છે? અહંકાર છે, એની બુદ્ધિ મલિન હોય. આમ તો એ જે કંઈ ઉપયોગ કરે છે આમ 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 આકર્ષવા પ્રયત્ન કરે, શું કરવા? ખેંચવા, આકર્ષવા પ્રયત્ન કરે. એ વાણીમાં ભાવ જુદી વસ્તુ હોય એવા. એ તો જો જ્ઞાની હોય, ધ્યાની હોય, બહુ સમજવું હોય, મુમુક્ષુ હોય, સમજે, વિવેકી હોય. કોણ? વિવેકી તરત જાણી જાય, એ ઓળખી જાય. મહારાજ કે ઓળખવું પણ એટલે આ ઓળખાણ જ કરાવે. શું કરે? જો કુમતી મનુષ્ય કદાચ ભણીને પંડિત થાય તો પણ તેની બુદ્ધિ સ્વચ્છ થતી નથી. સુલટ સવળા શબ્દના અર્થને ઉલટ અવળા કરીને બતાવે. શું કરે? સુલટ હાવ સીધી જ વાત હોય આમ કરું, પણ એને એવું આમ કરી 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 કરીને વળાંક આપી આપીને એટલું ઉલટું કરી નાખે, હાવ ઇઝી વસ્તુને એટલું કઠિન કરીને બતાવે તમને. પછી હું કે જોયું, આ હા હા, એક શબ્દ ઉપર બે કલાક ભાષણ કર્યું, પણ હું કર્યું એમ કરે. ઘણી અર્થના અનર્થ કરી નાખે હોય, એ કોણ કરાવે આ બધું? અહંકાર કરાવે. એમ કે હું કંઈક કરી શકું છું, હું કંઈક કહી શકું છું, હું કંઈક જાણું છું, મારી પાસે બુદ્ધિ છે, મારી પાસે જ્ઞાન છે, એ જ્ઞાનનો અહંકાર શું કરે? અર્થના અનર્થ ઉલટાનું સવડાનું અવડું ને અવડાનું હવડું એવું કરી નાખે. કુમતી પંડિત વિભક્તિનો શ્લેષ કે અર્થ શ્લેષ કરીને જેવો થવો જોઈએ તેથી વિપરીત અર્થ કરે. શાસ્ત્ર પ્રમાણે, પાણીની વ્યાકરણ પ્રમાણે અર્થની જે વ્યુત્પત્તિ છે ને, હા, સીધી જ હોય આમ, એમાં બતાવવું જોઈએ કે આનો અર્થ આમ થાય, પણ એને ક્યાંથી ક્યાંથી લઈ લઈને અર્થનો અનર્થ કરી નાખે. શું કરે? હા, હરિ 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 માટે જ વાપર્યો હોય હરિ શબ્દ, પણ એ ક્યાંય વાંદરા પાસે પોગાડે, ક્યાં પગાડે? એવા એવા વિદ્વાનો પડ્યા છે કે સીતાજી ઓલા રામને રાવણ સાબિત કરી દે અને રાવણને રામ સાબિત કરી દે, એવો પણ રામાયણો છે. બોલો, લખનાર કોણ? આવા વિદ્વાનો છે. કોણ? બસ આ જ. એવા એવા થઈ ગયા ને જગતમાં થાય છે. બુદ્ધિ એવી તમારે જો ને, શાસ્ત્રો કહેતા ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, પણ એ શું કે છૂટી મૂકો, આ બધું ભગવાનનું છે. અહમ બ્રહ્મ બ્રહ્મ સો, હું કે સોહમ 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 કરી આત્મા સો પરમાત્મા, શું આત્મા સો, આ બધું ભગવાનનું છે, આપણે ભગવાનના છીએ, આપણે ભગવાન જ છીએ એમ કરીને પોતે પણ હું થઈ જાય. હમ બી બ્રહ્મ તુમ બી બ્રહ્મ, શું આ અભિમાન વિષયો, અભિમાન આવે એટલે બીજા દોષ આવે, અહંકાર આવે ને જ્ઞાનનું એટલે પછી કામ ક્રોધ લોભ બધું આવે, એને વશ થઈને પછી શું બોલે? હમ બી બ્રહ્મ તુમ બી બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ કો ભોગે બ્રહ્મ બ્રહ્મ કો ખાય, કિસકો દોષ? પાપ ને પુણ્ય છે જ નહીં કઈ, શું પાપ ને પુણ્ય કઈ છે જ નહીં. આમ લોકોને ઊંધે રવાડે ચડાવી અને દોરી જાય. અર્થના અનર્થ કરી વિપરીત અર્થ કરે કુમતી મનુષ્ય સહજ સ્વભાવે એવા જ હોય છે. કુમતી મનુષ્ય સહજ આવે, પણ એમાંનો મોક્ષ બગડી જશે કે આ નરકનો વાસી થઈ જશે, આમાં તો ઘણું બધું એનું નુકસાન જશે, આમાં કેટલું બધું આમ મારે પોખદા નુકસાન થાય, એ કાંઈ વિચારે ને ડર જ ન હોય, બીક જ ન હોય એને, એ તો આમ જ હોય. આ કુમતી મનુષ્યનો સહજ સ્વભાવ. તે સુમતી સજ્જનને તરત જણાઈ જાય છે. હો પાછો વિવેકી હોય સુમતીવાળો હોય ને જાણી જાય. કુમતી મનુષ્ય પોતાનો તો પણ તે મર્યા જેવો જ, કુમતી મનુષ્ય પોતાનો જીવન પોતાનો જીવન નિર્વાહ કરતો હોય તેની સામાન્ય માણસને ખબર પડતી, આ બધું શું કરવા કરતો હોય? કુમતી માણસ, કુમતી મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ કરતો હોય તેની સામાન્ય માણસને ખબર પડતી નથી,
પણ જેટલા કુમતી હોય છે તે બધા શરીરે ઘણા દુઃખી હોય છે, એ બળતા જ હોય છે. દોષો તો કંઈ શાંતિ ન લેવા દે, અહંકાર તો માણસને કંઈ સુખી ન થવા દે. અહંકારી માણસને બધાથી શ્રેષ્ઠ દેખાવવું હોય, બધાથી શ્રેષ્ઠ કરવું હોય, બધાથી શ્રેષ્ઠ પ્રાપ્તિ વસ્તુ ચીજ બધું જોતું હોય, હવે એમનેમ તો મળે નહીં. રાત દિવસ ઊંધું ચત્તું અવળું સવળું બીજું ત્રીજું છેતરપિંડી કપટ આ તે બધું કરવું જ પડે ને, ખોટું કરવું પડે, કેટલાયથી ડરવું પડે, કેટલાયને અવળે રસ્તે મારવા પડે, એની સામે કેટલાય દુશ્મનો પણ ઊભા થાય, એને ઊંઘ આવે, કુમતી પછી વ્યસન કરે, દારૂ પીવે, બીજું પીવે, ખાય આ તે બીજું ત્રીજું, એટલા ખરાબ ખરાબ વસ્તુનું સેવન કરે. કારણ ટેન્શન હોય એનામાં, બીક હોય, ભય હોય, દુઃખી હોય, એ પોતે જીવન નિર્વાહ કરતો હોય, સામાન્ય વાસનો ખબર ના પડે કે આવડો આહા આમ ઉપરથી શું લાગે સામાન્ય વ્યક્તિ, અરે બહુ સુખી હોય, આ તો કરોડોપતિ છે, અબજોપતિ છે આ તો. પણ જેવી આની નિજી જીવનમાં એની ભેળા રહેતા હોય ને પૂછો ને તમે કે કેમ છે આનું, ત્યારે આખી રાત ઊંઘતો નથી, ઊંઘવા માટે આમ દવા લે છે, આવું સેવન કરે છે, આને પૂછે છે, આમ કરે છે, ખૂન ખરાબા કરે છે, લોકોનું નુકસાન કરે છે. હા, ક્યારે તો ટેન્શનમાં ટેન્શનમાં દિવાલે માથા પછાડે છે, સુખી ના હોય. કુમતી છે દુઃખનું મહાકારણ છે, જેનામાં કુમતી છે એ શરીરે ઘણા દુઃખી હોય, બહુ પ્રકારના રોગો હોય એનામાં, છતાં એ પોતાના દુઃખનું કારણ કાંઈ જુદું જ બતાવે. પૂછો કે ભાઈ તમે એમ કે આ બધું હવે પાછા વળો, આ બધું છોડો, આ બધું આના કારણે બધું થાય છે, આ બધું શું કરવાની જરૂર છે, હાથે કડી શું કામ સંકટ, તમે ભયમાં શું કામ આ બધું શું કરવા કરો છો, આના કારણે આવું બધું થાય છે, પાછા વળી જાઓ ભલા. તો કે ના, એને કારણે નથી કાંઈ, એ તો મારો ગોલ છે, એ તો હું કરીશ, એના કારણે તો મને શાંતિ સુખ છે, એ કંઈક જુદો જ એને દુઃખનું કારણ બતાવે, પોતાના દુઃખનું કારણ જુદું બતાવે અને કહે કે હવે ફરીને આવું દુઃખ મને નહીં થાય. પાછું એમ કે આ તો એકવાર થઈ ગયું ઠીક છે, પણ ફરી વાર તો હું સક્સેસ જ જવાનો છું. કોઈ દી ગયો છે કે આજ જાય તું, રસ્તો ખોટો પકડ્યો, સ્ટેશન કોઈ દી આવે, ઘર આવે કોઈ દી, ઊંધી જ ગાડીમાં બેસી ગયો, ક્યાંક ઊંધે જ વયો ગયો, અને જેટલો દૂર જાય એટલું ટેન હે એટલું ડિસ્ટન્સ વધતું જાય, ખોટે રસ્તે પછી અમુક ખોટે રસ્તે કુમતી તો એવું જ કરાવે ને, ગુંડાગર્દી જ કરાવે ને, એ તો ભાઈ મોટો હોય, શું હોય અત્યારે બોલો, ભાઈના શબ્દ અર્થ બદલાઈ ગયા દાદા. પહેલાં તો ભાઈ માનવાચક માટે, વડીલ માટે, આદરણીય પુરુષ માટે વપરાતો, સજ્જન કોઈ મોટો હોય, કોઈ પ્રતિષ્ઠિત હોય એને શું કહે, આવો ભાઈ આવો. અને હવે ભાઈ શોના માટે વપરાય બોલો, આ ભાઈ છે, આ ભાઈ છે જે મોટો અંડરવર્લ્ડ ડોન હોય ને, શું કહે એને, હા એને શું કહે, બધાય ભાઈ કે બોલો. પેલા દાદા હતું, દાદાય ચાલતું છે દાદા બોલો, હવે ભાઈ ભાઈ બોલો. હવે એ ભાઈ એને કોઈ કહે કે ભાઈ આને કારણે, પણ એ ભાઈ શું સમજે, એ ભાઈ હું સુખી હોય તો એ પાછો, એ તો કે હજી તો મારે બહુ, હજી તો ખાલી મુંબઈ પૂરતું નહીં, હજી તો મારે ગુજરાત ને મહારાષ્ટ્ર ને ભારત ને પછી ભારતની બહાર ને બધી મારી ખ્યાતિ થવી જોઈએ. શાની, ભાઈની, મારા સિવાય બીજો કોઈ ભાઈ જ ન હોવો જોઈએ. શું અહીં કહે છે ને, હવે ફરીને આવું દુઃખ પાછું મને નહીં થાય, નુકસાન જાય ને બહુ, એ તો ઠીક છે, આ એકવાર થાય, ફરી તો હું સક્સેસ, એ પાછો વળી ન શકે, કારણ કે આ આ આ એક્ઝિટ એવી જ, આ આ આ રસ્તો એવો છે, એકવાર ગયા પછી એન્ટ્રી થયા પછી વન વે છે. શું છે આ કુમતીનો માર્ગ કેવો છે, વન વે છે, વન વે. એ પછી નુકસાન થાય છે, શરીરની નુકસાન થાય, ધન નુકસાન થાય, ઘણું બધું નુકસાન થાય, ઘણો બધો પાછો પડે, ઘણું બધું નામ ખરાબ થાય, મોતને ભેટી જાય, પાછળ એટલા માણસો પડ્યા હોય, એટલી પોલીસ પડી હોય ખોદવા માટે, એટલું એને અંડરગ્રાઉન્ડ રહેવું પડતું હોય,
ગભરાઈને ખુલ્લામાં નીકળી ન શકે તો એ પાછો વળી શકે, એ પોતાને હવાલે ન કરી શકે, એ કોઈ દી એની ભૂલની કબૂલ વાત કરી શકે નહીં. દુઃખી થતો હોય, પીડાતો હોય, ટેન્શનમાં હોય તો એ શું કહે, ના 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 ના, આઈ એમ ઓકે. શું કહે? આઈ એમ ઓકે. છતાં કુમતીને તો અપાર દુઃખ જ છે. માનો રૂવાટે રૂવાટે હજારો વીછીની વેદના થતી હોય, બહુ મોટું દુઃખ. કુમતીમાં દુઃખ છે, અહંકારમાં દુઃખ છે, અસૂયા મત્સર ભાવદ્રોહ એમાં દુઃખ દુઃખ દુઃખને દુઃખ જ છે. કરોડો વીછીની રૂવાડે રૂવાડે હજારો વીછીની વેદના થતી હોય, એવો પીડાતો હોય, પણ પેલો અહંકાર ચંડાળ ઘરી ગયો છે ને, એના કારણે એ સુખી ના હોય. અને ભગવાનનો ભક્ત તમે જો, ભગવાનની પાછળ બેઠો હોય, ગુણગાન કરતો હોય, માળા કરતો હોય, ભગવાનના દર્શન કરતો હોય, ભગવાનની કથા સાંભળતો હોય, પૂજા કરતો હોય, કેવો આમ દિવ્યતામાં અંદર આમ ઊંડો ઉતરી ગયો, આમ સહેજે સહેજે આમ ફુવારા છૂટતા હોય, એને ન કાંઈ બીજી બહારની ચીજ, બહારની વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈની એને જરૂર ન પડે. બોલો, ઠંડી હોય તો એને અહેસાસ ન હોય, ગરમી હોય તો એને અહેસાસ ન હોય, કંઈ પણ એને નુકસાન ગયું હોય તો એ પોતે આમ એની મસ્તીમાં જ હોય. જોયું? કારણ કે એ સુમતિ છે. સુમતિ સુખનું મહાકારણ છે, કુમતિ દુઃખનું મહાકારણ છે. એટલે કે છે, આટલું દુઃખ આવે તો પણ પાકો કુમતિ થોડોય પાછો ન વળે, ન થડકે, એને થડકો ના લાગે. ગભરાય દુઃખ આવે ને તો એ હા પાછો હું કે ખબર છે, હા એ તો ભાઈ ગમે એવા વિઘ્નો વાવાઝોડા આવે તોય પણ પાછો ન હટે, એ હિંમત બોલો, એને બહાદુર કહેવાય, સુરવીર. હા, એકવાર હામી છાતીએ લડે એ પાછો ન પડે, એ પોતાને શું માને? કુમતીમાં શું માને? સુરવીર માને પોતાને. બોલો, પાછો ન પડવું, હિંમત ના હારું, નમવું નહીં, મરવું પણ હા માનવું નહીં. જો તે થડકે તો તે પાકો ના કહેવાય પણ અધૂરો ગણાય, એમ માને પાછો. ના, હું તો એકવાર ચડ્યો, નો એક્ઝિટ, નો નો ટર્ન, નો ટર્ન, ટર્ન નથી આનો, યુટર્ન નથી આમાં. કુમતી મનુષ્ય હાથે પગે અને ગળામાં દોરા બાંધે અને જઈને કોઈ અસત્પુરુષને પગે પડે પાછો. ગુરુ પણ કેવા પકડે? એના બાપ થાય એવા જ હોય. હા, એનાથી વટેવા હોય અહંકારમાં, કુમતીમાં, એવાને જ ગુરુ કરે. અને એને એ હારા, કારણ કે આની વૃત્તિ એવી, એટલે એ એનું એની વૃત્તિનું, એના દોષોનું, એના અભિમાનનું પોષણ કરે એવા જ ગોતે નહીં. એનો ઈગો વધે થોડોક, પોતાનામાં માન હોય તો માન આપતા હોય એવા જ ગોતે નહીં. એને જ જઈને પગે પડે. સત્પુરુષને પગે પડે તો વળી થોડો હળવો થાય, પણ એની પાસે તો એને હા માન નામનો દોષ એવો છે ને, સંત પાસે નમવા ન દે. નમે તો વળી માન ઓછું થાય ને દોષો જાય ને ગુણ આવે, પણ આ માન અહંકાર એવો છે ને કે ત્યાં સુધી સત્પુરુષ સુધી પહોંચવા જ ન દે, ત્યાં સુધી પહોંચવા જ ન દે. એ જાય ક્યાં? હરખે હતા પેલા કહે છે ને, સાપને ઘેર પરોણા સાપ અને મુખ ચાટીને બળ્યા આપ. શું આઈ બાઈ માર જેવી તુપાણ. કુમતીને સુમતીના લક્ષણો બતાવ્યા છે, જો સુંદર મજાની ચોપાઈ છે. સતપુરુષ જાની નમે જેહી, સુમતિ જન જાન ના તેહી. સુમતિ હોય સતપુરુષ સેવે, અસતપુરુષ કો નામ ન લેવે. સુમતિ અસત પુરુષ કુ જોઈ, દૂર સે ત્યાગ કરે તેહી સોઈ. સુમતિ જનકી એસી રીતિ, કુમતિ જન સંગ કરતન પ્રીતિ. સતપુરુષ જાની નમે જેહી. શું લખે છે? સત્પુરુષને ઓળખીને જે પગે લાગે છે તેને સુમતિ મનુષ્ય જાણવો. આ કુમતીના લક્ષણ પૂરા થઈ ગયા. સત્પુરુષને ઓળખીને જે પગે લાગે છે તેને સુમતિ મનુષ્ય જાણવો.
સદબુદ્ધિશાળી મનુષ્ય હોય, સદભાવ જેનામાં હોય, જેમાં કુમતીનો અંશ ના હોય, એ મનુષ્યને સાચા સંતો સારા લાગે. તરત એનું મસ્તક નમી જાય, તરત એને હૈયામાં ટાઢક વળી જાય, એને હા પડી જાય, એ નમી દે તરત. આ સુમતિના લક્ષણ કે છો. જે સુમતિ તે સત્પુરુષને સેવે છે, નમે એટલે પછી તો બધાને ગમે, એટલે એ સેવે, પાછો એની પાસે રહી શકે, એની વાત મનાય. જે સુમતિ હોય તે સત્પુરુષને સેવે. સેવે કહેતા એની રુચિ પ્રમાણે, એની મરજી પ્રમાણેનું જીવન બનાવે, એની ઈચ્છા જાણે અને એ પ્રમાણે કરે કે આને મારી પાસે શું કરાવવું છે, આ મારી પાસે તો શું ઈચ્છે છે, એવું એ જીવન બનાવે. અસત્પુરુષનું તે ક્યારેય નામ પણ લે નહીં, તો પછી જાય જ ક્યાંથી? અસત્પુરુષ ગમે છે એટલે સમજવાનું કે કુમતિ, એ નથી ગમતા એની પાસે જાય જ નહીં, એનું નામ જ ન લે. સુમતિવાળો, સુમતિ મનુષ્ય અસત્પુરુષને દેખીને જ તેનાથી દૂર રહે, દેખીને જ કે અહીં જવા જેવું ને ડેન્જર, જા રેડ લાઇટ બતાવી દે, તરત પાછો વળી જાય, ન્યા ના જવાય, એને ગમે જ નહીં. એની સુમતિ જ એક એવું છે કે એની પાસે જવા જ ન દે, સ્ટોપ, એ સુમતિ એને સ્ટોપ કરાવી દે. સુમતિ મનુષ્ય સત્પુરુષને દેખી તેનાથી દૂર રહે. સુમતિ પુરુષની રીત જ એવી હોય છે કે તે ક્યારેય કુમતીની સાથે હેત ન કરે. સુમતિ પુરુષની રીત એવી હોય છે, ક્યારેય કુમતી સાથે હેત કરે. સુંદર મજાના બે દોહા લખ્યા છે. સુમતિ જન કોવું દિનહી, સોરી, સુમતિ જન કોવું દિનહી, કરહી સો સત્સંગ. સુમતિ જન કોવું દિનહી, કરહી સો સત્સંગ. કુમતિ જન દિનહી, અધિક કરહી કુસંગ. સુમતિ કો ફલ પરમ પદ, કુમતિ કો નરક હે ઘોર. બીજ દેખે મે આત હે, સુનોર મતિ કુનોર, સુનોર મતિ કુનોર. હવે સદમતિ અને કુમતિ એ બેનું ફળ બતાવે છે. સુમતિ જન ભલે ક્યારેક પણ સત્સંગ કરે છે, અને કુમતીજન તો આખો દાડો વધારે વધારે તારી મારીને ભગલાવાળી કરે, નિંદા ટીકા ને કુથલી કરે, કુસંગ કરે. કુમતી એવું કરે. સુમતીને તેના શુભ કર્મોનું ફળ પરમપદ મોક્ષ મળે છે. આ ફળ સદમતીવાળો હોય, સત્પુરુષનો સંગી હોય, અસત્પુરુષથી દૂર રહેતો હોય, એના ગુણો દિવસે વધતા જાય, એની દિવસે ને દિવસે પ્રગતિ થતી જાય, અને અંતેનું ફળ શું મળે? મુક્તિ, મોક્ષ પદ મળે છે. અને કુમતીને તો ઘોર નરક મળે છે. એનું બીજ દેખવાથી જ ખબર પડી જાય છે કે આ સુનોર એટલે કે માણસાઈવાળો માણસ છે, અને આ કુનોર એટલે કે પશુ જેવો છે. શું જોઈને? એનું બીજ દેખવાથી જ ખબર પડી જાય. એની ભેગા ખાલી એક દિવસ, મહારાજે તો કીધું 6 મહિના રહેવું. કેટલું? 6 મહિનામાં ખબર પડી જાય કે આ સુમતિ છે કે આ કુમતિ છે. પણ હવે તો 6 મહિનાની જરૂર નહીં, 1-2 દી રહો ને તમે, અઠવાડિયું રહો ને, તો ખબર પડી જાય તમને કે આના વિચારો કેવા છે, આની વાણી કેવી છે, આનું વર્તન કેવું છે, આનું જીવન કેવું છે. એના બીજ ઉપરથી જ ખબર પડી જાય કે આ માણસાય છે આનામાં, અને આમાં પશુ જેવું જીવન છે. કોઈ ઝેર ખાય અને પછી જીવતો રહે, અપાર ઉપાય, કોઈ ઝેર ખાય અને પછી જીવતો રહે તો પણ તે મૈરા જેવો જ રહે છે. ઝેર ખાય હાલો ઉતરી ગયું, પણ જે રગમાં એ બધું પ્રસરી ગયું છે ને, હૃદયમાં અને વાલમાં ને બધે કિડનીમાં ને બધે ફેલાઈ ગયું છે ને, હા, એ આખા શરીરને તોડી નાખે. ઝેર શું કરે? પછી જીવતો રહે. ઘણા પહેલાં લકવા થઈ ગયો હોય, એ ખુરશી ઉપર બેઠો હોય, પણ એ શું એકય અંગ ના હાલતું હોય, જાતે કાંઈ ન કરી શકતો હોય, શું થાય? બસ એ જેને કુમતી લાગી, સમજવું, શું થયું? લકવા લાગી ગયો, ઝેર ખાઈ લીધું.
તેમ જે કુમતી છે તે અવશ્ય નરકમાં જવાનો છે, એનું ડેસ્ટિનેશન પાકું જ છે. જે અમૃત પીવે છે છેવટે અમર થાય છે, તેમ જે સુમતી છે તેંતે પરમપદ મોક્ષને જ પામે છે. કારણ કે સત્સંગ અમૃત છે, સત્પુરુષનો સંગ અમૃત છે, ભગવાનની કથા કીર્તન નિર્વાણીપણું એ અમૃત છે. અહંકાર રથી રહિત નિરહંકારી શૂન્ય જીવન એ અમૃત છે. સહજ કુમતી જનહી જે હા, સત્સંગતિ કરી જો તે હા, તત્કાલ સો સુમતી પાવે, કુમતી કો જો દોષ તેહી આવે, દોષ આયે બિન કુમતી જાવે, કોટી કોવુ ભય એ દેખાવે, કુમતી કુસુમતી દેવે કોઈ, અતિ દ્રોહ કરે તેહી સોઈ. લો હવે કીધું કે કુમતી વાળો સુમતી વાળો થાય, એટલે વચનામૃતમાં કીધું ને આસુરી સોઈ દેવી થાય થાય. એક જગ્યાએ બતાવ્યું છે એ પોતાના દોષોનો પસ્તાવો કરે, નિર્માની થાય, અને કહે છે ને બહુ ઝાઝા દિવસ ગંદુ કપડું હોય, જાડું કપડું હોય, 6 મહિનાથી ધોયેલું ન હોય, મોદિયા જેવું હોય, એમાંથી મેલ કાઢવો હોય તો તમે પાણીમાં પલાળીને હૂકવી દો તો મેલ નીકળે. અરે એને તો ગરમ પાણી કરવું પડે, તો પેલો મોટો ભરીને ઉકાળવું પડે ને અંદર બરાબર, એને હું નાખવું પડે પેલું સર્ફ, હું કે કયું સર્ફ, સર્ફ તો હવે ઇન્ડિયા સર, એ નાખવું પડે બરાબર 2 ડબલા ભરીને અને બરાબર ઉકાળીને પછી ઇન્ડિયાનું પેલું, ઇન્ડિયાના પેલા શીશમના ધોકા, કેવા શીશમના ધોકા લેવા પડે અને બરાબર એને ધોકાવો ને ત્યારે થોડું ઢીલું પડે. એમ આસુરી જીવને તો આ બધાય કરતા હું બધા શું કહે, એમાં ઉપાય બતાવ્યો છે વચનામૃતમાં, બહુ લાંબો છે પણ ટૂંકમાં એવું કરે ત્યારે એની દેવી મતી થાય છે, બાકી ના થાય. તો અહીંયા કહે છે જો સહજ કુમતી મનુષ્ય જો સત્સંગ કરે, સહજ જે કુમતી હોય સત્સંગ કરે તો તેને તે સમયે તો સુમતી, તે સમય પર સુમતી આવે, એ માહોલ જોવે ને એટલે થોડી વાર તો મારું બેટો આ એ કંઈક છે, ઓ સારું, આટલી શાંતિ શાંતિ થોડી વાર થાય, સુમતી થોડી વાર આવે. પણ તેને કુમતીમાં દોષ દેખાય તો, દોષ દેખાયા સિવાય કુમતી જાતી, હા તો તેને તે સમયે તો સુમતી આવે છે પણ તેને કુમતીમાં દોષ દેખાય તો, એટલે પોતાના દોષ દેખાય, આ કુમતી બહુ ખરાબ છે, મને બહુ હેરાન કર્યો, મને બહુ પાછો પાડ્યો, બહુ દુઃખી કર્યો, બહુ રોગી કર્યો, મારું બહુ નુકસાન કર્યું છે, આ મારા દોષે, આ મારી કુમતીએ, આ મારા અભિમાને, આ મારી અસૂયા, મારા મત્સર ભાવ દ્રોહે મારું બહુ ભૂંડું કર્યું છે, એમ જો એને થાય ને, વચનામૃતમાં મહારાજ કીધું પોતાના દોષોનો એકરાર કરે, પોતાની ભૂલનો પસ્તાવો કરે, અરે રે મેં તો બહુ ખોટું કામ કર્યું, હું તો બહુ પાપી છું એમ માને, એમ કરી અને પસ્તાવો કરે અને માથું નમાવે અને ગુલામ થઈને રહે તો આસુરીમતી મટે. કુમતી જાય છે, સુમતી થાય છે પણ પોતાના દોષ દેખાય ત્યારે, કુમતીમાં દોષ દેખાય તો, દોષ દેખાયા સિવાય કુમતી જાતી નથી. ભલે ને તેને કોઈ કરોડો ઉપાય કરીને બીક બતાવે, નરકમાં જઈશ, યમના દૂતો મારી 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 મને હાડકા ભાંગીને ભૂકો કરી નાખશે, ચામડે ચામડા ચીરી નાખશે, હજારો વર્ષો સુધી ખાઈમાં નાખશે, ગરમ ગરમ તેલમાં ઉકાળશે, વિષ્ટાને પરુમાં ખાડામાં તને ઊંધે માથે લટકાડશે, કાગડાને કૂતરાને ઠોલી, આમ બીક બતાવો ને તો હું કે જા 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 જા, નરક નામની વસ્તુ જ નથી તારે માટે છે, એ બીવે જ નહીં, એમાં બીક બતાવો તો પાછો ન વળે. પણ પોતામાં જ્યારે એને દોષ દેખાય, પોતાની ભૂલ જો ઓળખે ને પસ્તાવો કરે તો જ થાય. કુમતીમાં દોષ ન દેખાય અને તેને કોઈ સુમતીનો ઉપદેશ આપવા જાય તો તે કુમતી સુમતી આપનારાનો દ્રોહ કરે. જો પોતાનો દોષ ન દેખાય તો પછી કોઈક ડાયો માણસને ઉપદેશ દેવા જાય તો એનો હામો થાય, જા 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 જા, મારો ડાપણીઓ ક્યાંથી ને આવ્યો, તારું જો તારું જો, તારો ધંધો કર, મને ના ઉપદેશ ડાયો ડાયો ના થા, એમ કહીને એનો દ્રોહ કરે, આવ્યો મોટો ભગતડો. પછી તે કુમતી જ્યારે રાજાનો દ્રોહ કરે છે ત્યારે એનું મોત થાય છે. ભગતનું તો ભૂંડું કરી શકે, ભગતનો તો દ્રોહ કરે, કંઈ ભગત એનો કંઈ વેર લેવાનો સામનો કરવાનો, ઠીક હાલો મૂવ જ આવા દે.
એ તો એનાથી દૂર છે, પણ રાજાનો દ્રોહ કરે તેદી મૂકે, રાજાના વાંકમાં આવે તેદી અવડું કરે ત્યારે ભગવાન છોડે એને, સમજ્યા? ભગવાન તો પછી છેલ્લે જ ન છોડે એને, દેર છે પણ અંધેર નથી, પણ ભગવાનના ભગત એને કાંઈ ન કરે, સાધુ એને કાંઈ ન કરે, પણ રાજાના ગુનામાં આવે તો કે હારો આ ડ્રગના ધંધા કરે છે અને સપ્લાય બધા આમ તેમ હથિયારો ફેરવે છે અને ખોટું ખોટું શું કહેવાય બધું બે નંબરી હે બિસ્કીટો ફેરવે છે અને માલ આમથી તેમ ગોળવે છે અને બધું ખોટું કરે છે અને એકેય રૂપિયો જીએસટી કયું ઇન્ડિયામાં આવ્યું શું હોય છે મારો વાળો ભરતો નથી વર્ષોથી લે પછી મૂકે આ એકારે આવ્યું ને બધું તે કેવાથી ગયા બધા આ જીએસટી આવે તારી છૂટે સરકારના ગુનામાં આવે ગુરુજી ઘણી વાર કે ભગવાનના ગુનામાં આવવું એ તો છૂટી શકાય પણ ક્યારેય સરકારમાં ગુનામાં આવે ને એવું ન કરતા કોઈ દી હરિભક્તોને ઘણી વાત કે ભગવાનના ગુનો કંઈક ભૂલમાં થઈ જાય તો વાંધો ને પણ ભૂલમાંય સરકારના ગુનામાં ન આવવું એટલે કે છે એ જો રાજાના દ્રોહ કરે ત્યારે એનું મોત થાય કુમતી હજી કાચો હોય તો તેને ભય દેખીને ત્રાસ થાય પણ જે પાકો કુમતી હોય તે તો કોઈથી લેસ માત્ર પણ ડરતો નવો નવો જો હજી એમાં ભળ્યો હોય તો હારો ગભરાય પણ એ રીઢો ગુનેગાર થઈ જાય ને કુમતી રીઢો ગુનેગાર થઈ જાય ને પછી તો મરે પણ એ પાછો વળે નહીં કુમતીઓના ઉપર કાબુ રાખવા માટે તો પરમેશ્વરે ઠેક ઠેકાણે રાજા કર્યા છે નહીંતર તો આ દુનિયા આ જો ને આ આ નહોતા કોઈ રાજા અને બધું એમ જ ચાલતું હતું ત્યારે તો ભગવાનને આવવું પડ્યું પછી તો આ બધું હરખું કર્યું અધર્મીઓને માર્યા અને પછી બધું બેલેન્સ કરે ને પછી કોકને કોક એવા રાજા મૂક્યા કરે રાજા વગર તો પ્રજા કોણ શાસન કરે કોણ હરખું કરે આવાને દંડ કોણ દે એટલે પરમેશ્વરે જ એટલે જ મહારાજ કહે છે ને બહુ સંતોને જ્યારે આવા કુમતી લોકો પીડતા હતા દુઃખ દેતા હતા ભક્તોને તે દિવસે મહારાજે કીધું પૂર્વ દેશમાંથી રાજા આવશે તમારું રક્ષણ કરશે અને એ અંગ્રેજો આવ્યા હતા એ વખતે અંગ્રેજોએ સંતોનું બહુ રક્ષણ કર્યું હતું મહારાજને બહુ સપોર્ટ આપ્યો હતો પછી બધું બહુ આવું બધું પીડાવાનું હેરાન કરવાનું હે માર મારવાનું બધું બંધ થઈ ગયું બધું સંતો નિર્ભય થઈને ગામડા ફરતા પછી એટલે પરમેશ્વર રાજા મૂકે પછી પેલા કુમતી ક્યાં જાય હે બધા ગુફાઓ ગોતી ગોતીને અંદર ઘૂરી જાય બધા અંડરગ્રાઉન્ડ થઈ જાય અને તેને વશ રાખવા માટે તો અનેક પ્રકારના શસ્ત્રો પણ કર્યા છે આજે 20 કડી થઈ છે આ 20 ચોપાઈ હજી 20 જેવી બાકી છે એટલે આવતીકાલે એક કથા પૂરી કરીશું આજના જ આ તરંગ પૂરું થાય એવું કારણ કે આખું ચરિત્રનું હોત તો વરી પતિજાત ક્યાંક મહારાજ વિચરણ કર્યું હોત તો પતિજાત પણ ઉપદેશ એવો છે ને સુમતિને કુમતીનો આ બધું બીજા માટે વિચારવા કરતાં આપણી 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 અંદર કંઈ પણ અંશે કંઈક રહ્યું હોય તો આપણને તરત જો ઓળખાય છે આપણે આપણી ભૂલને જાણીએ છીએ આપણે આપણું દોષોનું દર્શન કરીએ છીએ તો એ આપણો પ્લસ પોઈન્ટ છે સમજવાનું કે આપણે રાઇટ વે ઉપર છીએ એટલે આ તો સ્વયં સ્વદર્શન માટેનું છે કુમતી અને સુમતી એનું ફળ એના લક્ષણો એ મહારાજે નાગડકામાં બતાવ્યા છે હજી થોડીક કથા મહારાજ આગળ કહે છે પોતાના જાણીને એટલે એ કથા આવતીકાલે સાંભળીશું અત્યારે કથાને વિરામ બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ